જેને લીધે આટલા ગુસ્સામાં છો એને જ લાત મારીને આવી હતી ને? રમેશભાઈ શેઠ ને મોટી પાર્ટીએ ટિકિટ આલી દીધી ને હું ધોયેલા મોઢે પાછો આવ્યો. મને કોઈ પાર્ટી ટિકિટ આલવા તૈયાર નથી. અરે કાલ સુધી આ રમેશભાઈ ને કોઈ સુંગનારું નહોતું અને આજે એ ચૂંટણી લડશે? હા, જીગલાને મેં કીધું તું કે જા જેને સમજાવ રમેશભાઈ ને, ના સમજે તો ધમકાવજે, પણ ના એ તો રોતો રોતો આવ્યો મારી પાસે ને મને કહે કે તો માલા ટાટા થાય. મારા સાપેલા ઘરમાં બાપ દીકરી પડ્યા છે, પણ આજે મને જ આખો બતાવે છે. હા તો હાથમાં લોટો ને દોરી આલીને કાઢો ને ગામની બારે. દાસ તો એટલી ચડે છે ને કે આ બાપ દીકરીને લાત મારીને ગામની બહાર કાઢી મૂકું. પણ હમણાં હું જયારે ઘરે આવ્યો ત્યારે રસ્તામાં મેં જીગલા જોડે પાયલને જોઈ. બેન છે મારી, મને દેખાય છે કે એનો જીવ જીગલામાં ચોંટેલો છે ને જીગલા સિવાય બીજા કોઈનું ઘર નહીં માંડે મંજુ. જે ગાયને વાછરડું હોય ને એને ખીંટે બાંધવી અઘરી. જ્યાં લગી શ્રી લક્ષ્મી આ ઘરમાં છે. પાયલની વાત તો જવા દો, જીગરભાઈ સરગની કોઈ અપ્સરા જોડે લગ્ન નહીં કરે. દીકરી માટે કોઈ બી હદે જઈ શકે એવા છે. જો એવું જ હોત ને તો જીગલા રમેશભાઈને ચાકુ ભૂલાવી દીધું હોય. વાત કામની હોય કે વ્યવહારની, દરેક વાતમાં આડી આવે છે આ શ્રી લક્ષ્મી. આંખમાં કણાની જેમ ખૂંચે છે મને હવે. હા તો એના માટે કઈ આંખો તો નથી ફોડી નખાતી ને? કોકરી કાઢે છૂટકો છે. હવે વિચારો, જો આ શ્રી લક્ષ્મી ના હોત અને આપણી પાયલ આ ઘરમાં જીગરભાઈ સાથે હોત તો તો ખડે પગે મારો હુકમ બજાવતો હોત આ જીગલો. આખા એક અંકાસનું મૂળ આ ઝીણપી શ્રી લક્ષ્મી છે. આપણી પાયલનું ઘર નહીં મંડાય તો એના મૂળમાં પણ આ છોડી હશે. અને તમે ધારાસભ્ય નહીં બનો તોય. ધારાસભ્ય તો હું બનીશ મંજુલા. છાના મારો હવે, ટિકિટના વાંધા છે અને ચૂંટણી ક્યાંથી જીતશો તમે? રમેશભાઈ બહુ મોટા શેઠ છે મંજુલા. મારા પર બરાડા પાડવાના બંધ કરો અને એ વિચારો કે ચૂંટણી લડશો કઈ રીતે. આ જીગલાએ મારો બધો ખેલ બગાડી નાખ્યો. ગોળ ફરીને એના નામના છાજિયા લેવાના હો તો વહેતા કરો ને એ બાપ દીકરીને ગામમાંથી. અરે પાંચ પાંચ વર્ષથી આખા એ ગામમાં બધાને કહેતી ફરું છું મારા એ ધારાસભ્ય બનવાના છે, ધારાસભ્ય બનવાના છે. જો તમે આ ચૂંટણી નહીં જીતો ને તો તમારું તો શું થશે એ મને નથી ખબર. પણ હું તો કોઈને મોઢું બતાડવાને લાયક નહીં રહું. હજુ એ વખત છે. આ દીકરીને બાપથી દૂર કરો તો બાપ તાબે થશે. વાત તો તારી સાચી છે મંજુલા. એક કાંકરે બે પક્ષી પડશે. જો શ્રી લક્ષ્મી ગઈ તો પાયલના ઈશારે જીગર નાચશે અને મારા ઈશારે ચાકુ ચલાવશે. બનેલાલ, ઓ બનેલાલ, એકવાર બિલાડી મારે આડે ઉતરે ને તો મને કાઈ ન થાય, પણ જ્યારે જ્યારે તું મારે આડે ઉતર્યો છે ને ત્યારે ત્યારે મારા લેવાના દેવા પડી ગયા છે. અરે આજે તો હું ખુશ ખબર લઈને આવ્યો છું. એકવાર આવું જ કહીને તું મને તારી બેન પધરાવી ગયો તો. અરે મારી વાત તો સાંભળો તમે. સાંભળો, રમેશભાઈ શેઠ ને જે પાર્ટીએ ટિકિટ આલી હતી ને એ જ પાર્ટીએ ફરમાન બહાર પાડ્યું છે કે હજુ કોઈ ઉમેદવાર હોય તે પાર્ટીને મળી શકે છે. અને હા, અને જો એ રમેશભાઈ કરતા વધુ સારા હશે ને તો પાર્ટી એમને ટિકિટ આલશે, રમેશભાઈ ને નહીં. શું વાત કરે છે મેહુલિયા, એટલે આ રમેશભાઈ ની ટિકિટ હજી પાકી નથી? ના ના. અરે એનો મતલબ તો એમ થયો કે જો હજી આપણે ધાક ધમકીથી રમેશભાઈ ને બેસાડી દઈએ તો તમારી ટિકિટ પાકી. પણ રમેશભાઈ ને રસ્તા પરથી હટાવવા કઈ રીતે? ભીમાભાઈ, રામ રામ. રામ રામ.
भीमा भाई मारे मारे तमारो एक नानकडू काम हतु यार। मारू काम तो तू करतो नथी। आज ये दिवस आवी गयो छे के मारे तारा काम करवा। बोल शु हुकम छे? हुकम नी वात नहीं, मारे भीमा भाई मारे थोड़ा पैसा नी जरूर छे। મારી દીકરીની નિશાળમાં ફી ભરવાની છે। જ્યારે મને ચાકુ પાછું આપેલું ત્યારે વિચાર નહોતો કર્યો કે દીકરીને નિશાળમાં ફીસ ભરવાની છે। બનેવીલાલ જીગલો ઘરનો માણસ છે, પૈસા આલી દો ને બિચારા। તે મેં ક્યાં ના પાડી? ના ના જીગર, તું મને કે આજ સુધી મેં તને કોઈ દિવસ પૈસા માટે ના પાડી છે? ના ના સાચું બોલજે, તું આ ગામમાં આવ્યો ત્યારે મેં તને શું કીધેલું? ઘર પૈસો બધું હું તને આપીશ, એના બદલામાં તું ફક્ત મારા નાના મોટા કામ કરી આપશે। ત્યારે મને એ વાતની ખબર નહોતી કે તમારા નાના મોટા કામમાં કોઈને ચાકુ મારી દેવાનું બી આવે છે। ઠીક છે ભાઈ, નહીં કરતો આજ પછી તું મારા એક કામ નહીં કરતો। બસ એવું નથી ભીમાભાઈ, બસ હું કોઈ ગુનો નહીં કરું। તમે સમજો, કાલે ઉઠીને મને કંઈ થઈ જાય, મને પોલીસ પકડીને લઈ જાય, મારા ઘરમાં એક દીકરી છે। અરે શું વાત કરે તું જીગલા, બનેવીલાલના લીધે તું જેલમાં જાય તો બનેવીલાલ જ તને છોડાવવા આવે ને? ના માફ કરજો, પણ હું આજ પછી એવું કોઈ કામ નહીં કરું જેના કારણે જીવતે જીવત મારી દીકરીને મોઢું ના બતાવી શકું અને મર્યા પછી લક્ષ્મીને। જીગલા જરા સમજ ભાઈ, વખત જોઈને ચાલ ભઈલા, તારી દીકરી હવે સમજણી થઈ ગઈ છે। આજે એની નિશાળમાં ફીસ ભરવાની છે, કાલે એના લગ્ન લેવા પડશે। જીવન જીવવા માટે પાણી કરતા વધુ મહત્વનો છે પૈસો। તારી પાસે દીકરીની ફી ભરવા માટે પૈસા નથી, કરિયાવર ક્યાંથી ભેગું કરીશ? હા રમેશભાઈને ચૂંટણીમાંથી હટાવી દે અને પૈસા લઈ જા। આટલી નાની વાત છે, તું સમજતો કેમ નથી જીગલા? તમે સમજતા કેમ નહીં? હે રમેશભાઈ, મારા બાપાના ભાઈબંધ થાય, મારા કાકા થાય દ્યો, અરે હું એમને ધમકી બી ના આલી શકું। જો જીગલા, બસ આજ પછી આ વાત નહીં કરતા। તો આજ પછી મારી પાસે પૈસા માંગવા નહીં આવતો? બનેવીલાલ હવે આપ મુવા વિના સર્ગે ના જવાય મેહુલિયા। જે કામ જીગર નથી કરી શક્યો એ કામ આજે આપણે કરીશું। બાપા, આપણી જોડે પૈસા પડ્યા તો છે, પછી તમે ભીમા કાકા પાસે શું કામ માંગવા ગયા હતા? આ રહ્યા પૈસા, આમાંથી મારી સ્મશાનની ફી ભરી દો। ના નહીં બેટા, આ પૈસા નહીં બેટા, આ તો આખા વર્ષની બચત છે બેટા। શું થયું બાપા? પૈસા તો છે ને, નિશાળમાં આપવાના છે, આપી આવો। નહીં બેટા, આ પૈસા
बेटा निशाद नी फी मटे नहीं तो ये पैसा ही ते काम मटे छे बेटा बापा ये तो शू काम छे मारी निशाद नी फी भरवी जरूरी नथी जरूरी छे ने बेटा तारी फी भरवी तो बहुत जरूरी छे ने तू चिंता ना कर निशाणी फी जरूर भराशे दर वर्षे कई ने कई मेर तो पड़ी जाय छे ने आ वर्षे भी तू चिंता ना कर बेटा पण बापा आपड़ी पासे पैसा पड़िया तो छे मने आज जराई ना गम्यो आपड़ी पासे पैसा छे तोय तमे भीमा काका पासे उधार मांगवा गया काम बापा आवता महीने लक्ष्मी नी पुण्य तिथि छे दर वर्षे એમના માટે વિધિ કરું છું હું આ પૈસા એ માટે જ મેવણામાં જ્યારે ઘર વેચાઈ ગયું ખેતર બી ગજવામાં પૈસા નહોતા આજુબાજુ વાળા પાસે ઉધાર કરીને ભી લક્ષ્મીની વિધિ એવું કોઈ વર્ષ નહોતું જ્યારે મેં વિધિ બેટા ભલે બીજાનું આલેલું છે પણ આ ઘર છે તું છે દર વર્ષે એમની વિધિ માટે પૈસા બચાવું છું વધુ હોય તો તારે ભણવામાં કામ આવે તારી માએ જીવતે જીવત કોઈ ધાડો મારી પાસે કઈ જ નહોતું માંગ્યું જતા જતા એક વચન માંગ્યું મારી દીકરીને સાચવજો જીવતે જીવત તો એમને માટે કઈ જ ન કરી શક્યો એમના ગયા પછી વર્ષમાં જો એક વાર એમના નામની વિધિ ના કરી શકું તો દિયોર બાપા બેટા તારી ફી ભરાઈ જશે તું ચિંતા ના કરતી તારું બાપા પણ ફાઇલમાંથી રૂપિયા લઈ લે નિશાળની ફી ભરી દે જાજે પણ તમારા પૈસા ના લઈ શકું ભાઈએ મોકલ્યા છે ભાઈએ તમને ના પાડી તો પછી ભાભીએ એમને કીધું કે જબરીના નિશાળની ફી ભરવાની છે તો પૈસા આપો તો એમણે જ પૈસા મોકલ્યા છે લઈ લે ના માસી ના નહીં પાડો તો નિશાળે પૈસા ભરવાના છે અને જરૂરી છે લઈ લે બેટા બાપા પૈસા લઈ લે જબરી આજે નિશાળ મારતો દાડો છે તો બી આ પૈસા ભરી દેજે સારું બાપા હું હમણાં જ નિશાળ જઈને સાહેબને આપી દઉં છું એક દાડો મેં જ તને કહ્યું હતું કે તારા જેવી છોડીની જગ્યા ના મારા ઘરમાં છે ના મારા દિલમાં ચાર અપલખણ હશે તારામાં
આજે એક વધુ જોયો. જુઠ્ઠું ભી બોલે છે તું. આ પૈસા તારા ભાઈએ નહીં મોકલાયા, પણ આજે તારું જુઠ્ઠું મને ગમ્યું. તારા નામની આ ઉધારી મારા માથે રહી પાયલ. ઉધારી પૂરી પૂરી થઈ ગઈ. ઉધારી તમારા મોઢે મારું નામ આવ્યું. ભીમા કાકા અહીંયા કેમ છુપાઈને બેઠા છે? મિલાલ, મેસેજ આવ્યા. સાંભળો, પહેલા હું એકલો જાઉં છું. જ્યાં સુધી હું ઈશારો ન કરું ત્યાં સુધી કોઈ દોડીને આવતા નહીં રહેતા, સમજ્યા? અહીંયા જ રહેજો. રામ રામ રમેશભાઈ. રામ રામ ભીમાભાઈ. રામ રામ. તો કેવી ચાલે છે ચૂંટણીની તૈયારીઓ? અરે ભીમાભાઈ, શેની ચૂંટણી અને કેવી વાત! અરે આ તો ચૂંટણીના બહાને લોકોને મળાય. જુઓ ને, હવે ચૂંટણીના બહાને અત્યારે તમને મળી ગયો ને. હા, બાકી તમે ઉભા રહેવાના છો ચૂંટણી માટે? હા, ચૂંટણીમાં ઉભો રહેવાનો છું અને જીતવાનો પણ. શું છે રમેશભાઈ, હું તમને બહુ સીધી સીધી વાત. હવે તમે રહ્યા વેપારી માણસ, હે? અહીંયા છોકરા વાળા છો. ગમે તેમ તો એ તમારી સુવાડી જાત કહેવાય, હે ને? ને ક્યાં બધા ચૂંટણી બૂટણીના અખાડામાં પડો છો. તમે એક કામ કરો, વિદેશ જતા રહો, ત્યાં જઈને પૈસા કમાવો, દાન ધર્મ કરો, એવું બધું કરો. અહીંયા ચૂંટણી અહીંયા હું લડી લઈશ. તમે એમ માનજો કે તમારો જ માણસ ખુરશીએ બેઠો છે અને તમારા એક ઈશારે બધા કામ હું કરતો જઈશ. એમાં એવું છે ને રમેશભાઈ, કે આ એરિયાનું નાનામાં નાનું છોકરું એ જાણે છે કે જો તમે ચૂંટણીમાં ઉભા રહેશો ને તો તમે તો જીતી જ જવાના છો. અને આ વખતે મારે કોઈ પણ ભોગે ચૂંટણી જીતવી છે. ભીમાભાઈ, તમને તો ખબર છે ને કે હું કોઈ અંગત સ્વાર્થ માટે ચૂંટણી લડતો નથી. જો આ બધા ભાષણ સભામાં આપવાના, મને નહીં. હે, આપણે કામની વાત કરી લઈએ. તમે આ બધામાંથી હટી જાઓ, ચૂંટણી હું લડી લઈ અને બદલામાં રગ રગ થી હું બાકી. મને ચૂંટણી લડતા અટકાવનારો તું છે કોણ? તારી ગુંડાગીરીનો પૂરેપૂરો રેકોર્ડ છે મારી પાસે. આ તમારા જેવા માણસો ખુરશી પર બેસીને ગામમાં સાહેબ ન બની જાય ને, એટલે અમારા જેવાઓએ ચૂંટણી લડવી પડે. ચાંદમાં સમજી જાઓ તો સારું છે. ધમકી આપે છે ને તો અહીંયા શું તારા લગ્નનો ચાંદલો લખાવવા આવ્યો છું? આવી ગયો ને તારી અવકાત. ભીમા, તું ગુંડો હતો અને ગુંડો જ રહેવાનો. પણ એક વાત યાદ રાખજે, હવે તો આ ચૂંટણી હું લડી શકીશ, કારણ કે તમારા જેવા માણસો આ ગામ અને સમાજ માટે ખતરો છે. હજી સમજાવું છું, સમજી જા. મારી ગુંડાગર્દીનો રેકોર્ડ તો છે ને તારી પાસે. આ ચૂંટણી બૂટણી તારું કામ નહીં. નીકળે અહીંયાથી, નીકળી નીકળ. હે ભીમા, જેલ ભેગું કરી છંછો છે.
અરે તું છે કો તારી હૈસિયત શું છે મારી હૈસિયત ની વાત કરે છે તું મારા રસ્તે જે આડે આવશે ને એને જીવતો નહીં મૂકું અરે ભીમા તારાથી ડરવા કરતા તો હું મરવાનું વધારે પસંદ કરું ભલે જીવી તારી ઈચ્છા લે ફર્સ્ટ ગો Oh,